અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ. ગુરુની જો વાત કરવામાં આવે તો ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે નાતો છે એ અકલ્પનીય અને અવર્ણનીય છે. ગુરુ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે અને આવા ગુરુનું પૂજન અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતું હોય છે. ત્યારે આજ રોજ જુદી જુદી જગ્યાએ ગુરુનું પૂજન કરવામાં આવ્યું. તે અંતર્ગત ભુજ શહેરના સ્વામિનારાયણ મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ત્રિદિવસીય રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહંત સ્વામીની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી. તો આજે ગામડે ગામથી લોકો પોતાના ગુરુને વંદન કરવા માટે નૂતન સ્વામિનારાયણ મંદિરે પહોંચી રહ્યા છે. તો આ તકે સરકારે કોવિડ-19ની ગાઈડલાઈનનું ભંગ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો દરેકે દરેક શ્રદ્ધાળુઓને પણ અપીલ કરવામાં આવી હતી કે જ્યારે પણ તેઓ નૂતન સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કરે ત્યારે સરકારે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે, મોઢા પર માસ્ક પહેરી રાખે અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે જેથી કરીને કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થઈ શકે. આવો આ અંગે વધારે સાંભળીએ સ્વામિનારાયણ મંદિરના મહંતના શબ્દોમાં. બધાને જય સ્વામિનારાયણ. આજે સ્વામિનારાયણ મંદિર ભુજમાં ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે દર વર્ષની જેમ એક તો રાત્રે 3 દિવસની સભા ચાલે છે, એનો આજ બીજો દિવસ છે. રાત્રે પૂજન હશે. સવારે પૂજ્ય માન સ્વામીનું મોટા સંતો અને ભક્તોએ માન સ્વામીનું પૂજન કરેલું અને આજે આખો દિવસ ગામડાઓમાંથી ભક્તો માન સ્વામીની પૂજા કરવા માટે અન્ય સંતો જેને ગુરુ માનતા હોય, ભક્તો 24મથી વાગડ અબડાસાથી મુંબઈથી પણ ઘણા બધા ભક્તો આવેલા અને ઘણા બધા આવી રહ્યા છે અને ગુરુની પૂજા કરી અને ગુરુ ઋણમાંથી મુક્ત થઈ રહ્યા છે. ગુરુ મહિમા, ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય એટલે મતલબ કે અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય એવો જે ઉપદેશ એ ગુરુનું કર્તવ્ય હોય છે. ગુરુ આજના ખાસ આજના દિવસે એવું કહેતા હોય છે કે તમે માત પિતાને માનજો અને ખાસ તમારા માત પિતા પહેલાં ગુરુ, પછી જે તમને જ્ઞાન આપતા હોય કોઈ સંત એ ગુરુ અને બધાને ગુરુ ભગવાન. આ 3 વાત ખાસ સંતો અમને કહેતા હોઈએ છીએ.